ભૂંગળા બટેટા બનાવવા છે. તો આજે આ દુકાનેથી ભૂંગળા લઈ આવ્યો અને આ બટેટા તો પડ્યા થાકતી અને હમણાં તમને બધી એમાં વસ્તુ આ તમે તમને બતાવી. તો અમારો આ આખો વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી પૂરો જોજો. તો હાલો મિત્રો, આ બધી વસ્તુ બટેટા ભૂંગળા માટેની સામગ્રી છે. આ છે બટાટા, આ છે ડુંગળી, આ છે લસણ, આ છે ભૂંગળા અને આ છે કોથમરી. અને આ બધો મરી મસાલો છે, મરચું, વઘારણી, નમક, હળદર અને આ ધાણા જીરું. તો મિત્રો, સૂલો સળગી ગયો. હવે આ તપેલું છે ને મૂકી દઈ પેલા, તપેલું મૂક્યામાં થોડુંક પાણી નાખી દઈ પેલા. તો મિત્રો છે ને આ બે ભાગ કરીને બટેટાના કાપીને બે ભાગ કરીને ને આપણે બાફા મૂકીએ ને તો વહેલા બફાઈ જાય. એટલે આ મોટા દરેક બટેટા છે એટલે આ બે ભાગલા કરી નાખી. હાલો મિત્રો, તો આ બટેટા છે ને એકના બે ભાગ થઈ ગયા બધાના. હવે આને આંધણ પણ આવી ગયું, નાખી દઈએ બાફા માટે. હજી આમાં થોડુંક પાણી નાખવું પડશે. જો મિત્રો, એટલું પાણી નાખી હતી. હવે થોડુંક મીઠું નાખી દઈએ એટલે પહેલેથી ભળી જાય આમાં. હાલો મિત્રો, હવે છે ને આ બટેટાને જોઈ લઈ બફાઈ ગયા કેમ. હા બફાઈ ગયા. હાલો ઓકે, એઠું ઉતારી લઈ, ઢાંકીને ઉતારી લઈ. હાલો મિત્રો, બટેટાને હવે ફોલી નાખી, આની સાલું કાઢવી પડશે. હાલો મિત્રો, બટેટા ફોલીને મળી નાખ્યા અને હવે આપણે આને વઘારવાના છે એટલે પહેલા વઘાર તૈયાર કરવો પડશે. તો આ તેલ નાખી દઈએ આમાં. હલો મિત્રો, તેલ આવી ગયું. આ તેલ આવી ગયું, આ નાખી થોડુંક જીરું. હવે આ લસણની પેસ્ટ નાખી દી. હવે નાખી આ ડુંગળી. હવે થોડોક લીમડો નાખી દઈ. હાલો વઘાર તૈયાર થતો જાય છે, થોડી કોટાણી નાખી દઈ. હવે થોડીક હળદર નાખી દઈએ એમાં.
હવે આ ટમેટા નાખી દી હવે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી હાલો થોડુંક આ મરચું નાખીએ હવે હાલો મિત્રો વઘાર પાકી ગયો હવે બટેટામાં નાખી દઈ ભેળવી દઈ તો હાલો મિત્રો આ બટેટા વઘારાઈ ગયા છે અને કોથમરી પણ નખાઈ ગઈ છે અને હવે આપણે બાળકોને બોલાવી અને જમી લઈ હાલો મિત્રો તો આ ભૂંગળા હવે તળવા નાખી દી તો હાલો મિત્રો આ ભૂંગળા તળાઈ ગયા છે હવે હાલો બાળકો મળો જમવા જવા બાળકો બટેટા ભૂંગળા ખાય છે અને થોડાક બાળકો આવ્યા છે ને થોડાક આવવાના છે આ બધું પડ્યું છે હમણાં બાર ડીજે વાગે છે એટલે જોવા ગયેલા લાગે હમણાં આવી જાય હેલો બાળકો મૂળો ખાવા કેવા લાગ્યા મારા ભૂંગળા બટેટા મસ્ત એમ મજા આવી ગઈ ખાવાની હા સરપા બાળકો ગમી ગયું ગો જો હું પણ સાખી દઉં હવે પછી અમારો વારો કારે બટેટા હાલો બાળકો મળો જમવા હા મજા આવી ગઈ બટેટામાં અને હજી પણ અંદર પીડ્યા છે પણ તારે મૂંઝાતા નહીં ખાઈ જવા બેન ધન્યવાદ ધન્યવાદ ના ધન્યવાદ